બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉનાળુ પાક બચાવવા માટે ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પાણી છોડવા રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઝડપી ઊંડા જઈ રહ્યા છે, જેથી પાણીની સમસ્યા પણ સર્જાઈ છે, જેના કારણે જિલ્લાના મોટાભાગના ખેડૂતો કેનાલના પાણી આધારિત ખેતી કરે છે. જે મુજબ જિલ્લા વચ્ચેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં શિયાળામાં પાણી છોડવામાં આવતા પાણી આધારિત 5 તાલુકાના ખેડૂતોએ શિયાળુ તેમજ ઉનાળુ વાવેતર કર્યું હતું, પરંતુ ઉનાળો આવતા સુજલામ સુફલામમાં અધવચ્ચે પાણી બંધ કરી દેવામાં આવતા કાંકરેજ, દિયોદર, લાખણી, ડીસા અને થરાદ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જે બાબતે લાખણી ખાતે ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પાણી છોડવા માટે માંગ કરી છે. આજે અમે પોત તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ માટે આયોજન પત્ર આપવા માટે સરકારશ્રીને લાખણી આવેલ છે. તો અમારે પોત તાલુકાની અંદર સુજલામ સુફલામ કેનાલ આવેલી છે. સરકારશ્રીએ અમને સતત શિયાળાની અંદર પાણી આપ્યું હતું, પાણી આપ્યું એની અંદર અમે બટાકાનો બધો પાક કરેલો હતો, પણ શિયાળુ પાકની અંદર અમે નિષ્ફળ ગયેલા. અત્યારે અમે પાણી ચાલુ હતું એ આધારિત ઘાસ બાજરી અને બાજરીનું વાવેતર કર્યું, અને અત્યારે સરકારશ્રીએ પાણી બંધ કરી નાખ્યું છે, એટલે અમારે પાણીની ખાસ જરૂર છે. એટલે સરકારશ્રીને કહેવું છે કે જલ્દીમાં જલ્દી ચોગા પમ્પિંગ ચાલુ કરે, બસ એ જ અમારી સરકારશ્રીને રજૂઆત. અત્યારે અમે લાખણી મુકામે સુજલામ સુફલામ કેનાલમાં એ બાબતે ભેગા મળ્યા, ખેડૂત સંઘના આગેવાનો પણ મારી સાથે છે, અને અત્યારે સરકારશ્રીને અમે એક રજૂઆત કરવા માગીએ છીએ કે અત્યારે હાલ કપરી પરિસ્થિતિ છે દેશમાં કોરોનાની, એ પરિસ્થિતિને અમારા પણ ધ્યાનમાં છે અને અમે પણ એની સાથે જ્યાં, પરંતુ આ પાણી બાબતમાં કોઈ કોરોનાની નડતર અત્યારે છે નહીં, અને અમે જ્યારે ત્યારે ખેડૂતોને આશ્વાસન આપ્યું અને એ ટાઈમે આપણે ખેડૂતો પાસે પૈસા ભરાવ્યા હતા અને ખેડૂતોએ એમના પાકનો વાવેતર ઉનાળું પણ કરી નાખ્યો છે. હવે અમારી પાકની અંદર 1-2 પાણીની અત્યારે ઘટ છે, અને સરકારે 15 એપ્રિલના રોજ પાણી બંધ કરી નાખ્યું. આ ખરેખર વ્યાજબી નથી. આ 1-2 પાણી વધારે આપવાથી કોઈ દિવસે આગળ નર્મદા ડેમમાં પાણી ઘટવાનું નથી. ચાલુ ચોમાસું પણ સારું બતાવે છે અત્યારે, તો અત્યારે પાણી છોડવા અમારી નમ્ર વિનંતી છે દરેક, અને આ જો કાર્ય ન થાય તો આ આંદોલન ફરીથી ખેડૂતો ઊભો કરે, એના પહેલાં નવું ઊભો ન થાય એના પહેલાં સરકાર આનો નિર્ણય ઝડપી લે, એ જ મહત્વનું. અસ્તુ, ભારત માતા કી જય. કોરોના કાળ વચ્ચે પશુપાલન અને ઉનાળો પાક બચાવવા માટે પાણીની માંગ માટે આવેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ નર્મદા વિભાગની કામગીરીને લઈ રોષ ઠાલવ્યો હતો, અને આવનાર સમયમાં ખેડૂતોની જીવાદોરી ગણાતી સુજલામ સુફલામ કેનાલને ચાલુ બંધ કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો કોરોના મહામારી વચ્ચે પણ પાણી માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.